हेलो नमस्ते विद्यार्थी મિત્રો હું ચારુચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 4 નો વિષય આસપાસ જેમાં આપણે પાઠ 20 મો ખોરાક અને મજા પાઠનું નામ છે ખોરાક અને મજા પાઠ 20 મો જેમાં આપણે ખાલી જગ્યાએ જોડકા નાના મોટા પ્રશ્ન જવાબ એ બધું આપણે જોઈ લીધું છે ને સમજી લીધું છે તો હવે જે છેલ્લે આ મોટા ત્રણ પ્રશ્ન છે એમાં આપણે જોઈ લે જેથી કરીને એક્ઝામમાં તમને પૂછાય તમને રસોઈ ઘરમાં જોયેલી ચાર પ્રવૃત્તિઓ લખો તો શું એનો જવાબ આવશે તો કે દિવ્ય અને સ્વસ્તિક એ ત્રણેય જ્યારે સૂચિત ત્રણેય મિત્રો ગુરુદ્વારામાં જાય છે ત્યારે રસોઈ ઘરમાં જાય છે ત્યારે શું વસ્તુ જોવે છે બધું વસ્તુ બનતી હોય છે એ બધી વસ્તુ જોવે છે અને એ લોકોને અચરજ થઈ જાય છે તો એ કઈ કઈ વસ્તુઓ જોવે છે તો એમાંથી આપણે ચાર પ્રવૃત્તિઓ છે એ લખવાની છે તો જવાબમાં આપણે આ રીતે લખવાનું છે કે દિવ્ય અને સ્વસ્તિક જ્યારે ગુરુદ્વારામાં રસોઈ ઘરમાં ગયા ત્યારે નીચે મુજબ પ્રવૃત્તિઓ ચાલતી હતી એમાં એક કરી લખવાનું છે કે જમવાનું મોટા વાસણમાં બનાવવામાં આવે છે બીજું ક્યાંક ચણા અને ક્યાંક અડદની દાળ બનતી હતી બરાબર એ બીજું થઈ ગયું પછી ત્રીજું કે સુશીતના પપ્પા કઢા પ્રસાદ એટલે કે કઢા પ્રસાદ એટલે કાઉન્ટમાં મેં શીરો લીધું છે એટલે કે કઢા પ્રસાદ બનાવતા હતા એટલે કે શીરો બનાવતા હતા અને ચોખ્ખું કે સામે તેની માતા રોટલી બનાવવામાં મદદ કરતા હતા સામે તેના મમ્મી છે એ પણ રોટલી બનાવતા હતા તો આ ચાર પ્રવૃત્તિઓ છે એ ત્યાં એ જોવે છે ત્યાં આગળ તો કે ગુરુદ્વારા ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે શું તમને છાત્રાલય જવું ગમે છે તો કેમ એમ બરાબર તો કે હા મને છાત્રાલયમાં જવું ગમે છે કારણ કે છાત્રાલયમાં શિસ્ત સમાનતા અને સમૂહ ભાવના કહેવાય છે સારા ગુણોનો વિકાસ થાય છે અને બાળકો પોતાના કામ સાથે કરતા શીખે છે ફરીથી એક વખત પ્રશ્ન સમજાવી દઉં છું કે તમે છાત્રાલયમાં જાઓ છો તો ત્યાં તમે એકલા રહેતા હો છો ત્યાં તમારા મમ્મી તમારા પપ્પા કે બેન કે દાદી કોઈ સાથે નથી હોતા જેથી કરીને તમે સમૂહ ભાવના એટલે કે તમે તમારા પોતાના કરતા બીજા સાથે કેવી રીતે હળી મળીને રહ્યો છો અને ત્યાં તમને એ જે સમાનતા છે જે તમે આપણે આપણા પરિવાર સાથે તો હળી મળીને રહીએ છીએ પણ બીજા સાથે પણ આપણે હળી મળીને રહેવું જોઈએ તો એ બધા ભાવના એ બધું છે શિસ્તનું શિસ્તતા એટલે કે ત્યાં આપણે કેવી રીતે રહેવું ત્યાં આપણે રહીએ છીએ તો ત્યાં વર્તન કેવું કરવું બરાબર બધા સાથે વ્યવસ્થિત બોલવું ચાલવું એ બધું શિસ્તમાં આવે છે તો શિસ્ત સમાનતા અને સમૂહ ભાવના કહેવાય છે સમાનતા એટલે કે તો કે ત્યાં આગળ બધા એક સરખા ઘરમાંથી નથી આવતા છતાં પણ આપણે સમાનતા એટલે કે બધા આવે સરખો સરખી ભાવનાથી રહેવાનું હોય છે એટલે કે સમૂહ ભાવના કહેવાય છે સારા ગુણોનો વિકાસ થાય છે અને બાળકો પોતાના કામ સાથે કરતા શીખે છે હવે તમે ઘરમાં રહેતા હોય તો તમે તમારું કામ છે નાવા બેસવું હોય નાવા છો કોઈ તો તમે તમારા મમ્મીને કહો કે પાણીની ડોર ભરી દો અથવા તો જમવું હોય તો એમ કહો કે જમવાનું આપો હોમવર્ક કરવું હોય તો કે બેગ આપો બરાબર ને પણ જ્યાં તમે છાત્રાલયમાં રહેતા હોય છો તો તમારે તમારા પોતાના કામ છે એ તમારે જાતે કરવા પડે છે જેથી કરીને તમે એ કામ કરતા શીખી જાઓ છો પછી એનો ત્રીજો પ્રશ્ન છે કોઈ બીજા પ્રસંગ છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય બરાબર કોઈ બીજા પ્રસંગો છે પ્રશ્ન પૂછો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય તો એવા કયા અને ક્યારે તે જણાવો કયા પ્રસંગો છે અને ક્યારે જમો છો એ આપણે જણાવવાનું છે તો કે હા અમે કોઈ લગ્ન પ્રસંગ હોય છે ત્યારે અમારા ઘરના અને સગા સંબંધીઓ સાથે બેસીને જમીએ છીએ આપણે કોઈના લગ્નમાં જાય છે અથવા તો કોઈ સારા એવા પ્રસંગમાં જાય તો ત્યાં આપણે આપણા સગા સંબંધીઓ સાથે બેસીને જમીએ છીએ અને કોઈ ધાર્મિક સ્થળે ગયા હોય તો ત્યાં પણ આપણે એકબીજા સાથે ભોજન કરીએ
કરતા હોય છે બરાબર ને હવે આપણે કોઈ ધાર્મિક સ્થળે આપણે કે ગયા હોય દર્શન કરવા કે તો ત્યાં આપણે પ્રસાદી લેવા જઈએ છીએ તો પ્રસાદી લેવા આપણે બેસીએ છીએ ત્યારે બધા આપણે એક સાથે જ બેસીએ છીએ ને આપણે એમ નથી કહેતા કે આમાં ઘરના નથી તો એની બાજુમાં નહીં બેસું આપણે જાણીતા હોય કે અજાણ્યા વ્યક્તિ હોય છતાં આપણે બધા એક સાથે બેસી અને જમીએ છીએ ત્યાં આગળ ધાર્મિક સ્થળ બરાબર પછી આગળ તો કે સ્કૂલમાં કોઈ પ્રસંગ સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ કે પાર્ટી વખતે પણ અમે અમારા મિત્રો સાથે જમીએ છીએ બરાબર સ્કૂલમાં તમારે આપણી સ્કૂલમાં દર વર્ષે બધે નવા નવા પ્રોગ્રામ થાય છે ત્યારે આપણે બધા એક સાથે બેસીને નાસ્તો કરીએ છીએ જમીએ છીએ બરાબર ને તો આવા પ્રસંગો પાઠમાં આપણે બધા સાથે બેસીને જમીએ છીએ આવા ઘણા પ્રસંગો પાઠ આપણે અમે સાથે જમીએ છીએ તો હવે આ ત્રણે ત્રણ પ્રશ્ન જવાબ છે એ પણ તમારે પાઠ્ય બુકમાં લખી લેવાના છે અને અહીંયા આપણે પાઠ 20 છે એ કમ્પ્લીટ થાય છે તો હવે નવા પાઠ સાથે નવા લેક્ચરમાં મળશું થેન્ક યુ